દરેક પર્વની ઉજવણી આપણા રાજકોટમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી હોય છે ત્યારે રાજકોટમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી ખાસ લોકોને કોરોનાની મહામારીમાંથી મુક્તિ મળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે લઘુ રુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવો સહિત મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લહાવો લીધો હતો વધુ વિગત હરેશભાઈ જોશીએ જણાવી હતી અહેવાલ બીજી મકવાણા અમે છેલ્લા 25 વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ સર્વજ્ઞાતીય પાઠાત્મક લઘુ રુદ્ર દર વર્ષે શિવરાત્રિનો દિવસ કરી છીએ જે લોકો શિવરાત્રિના પૂજનમાં બેસે છે તેની પાસેથી કોઈ પણ ચાર્જનો સંસ્થા ચાર્જ નથી લેતી પૂજા પાસે ઇચ્છી અને પૂજા કર્યા બાદ ફરાળની વ્યવસ્થા પણ સંસ્થા કરે છે અને દર વર્ષે આમાં સરેરાશ 200 થી 250 માણસો પૂજામાં બેસે છે અને આ વર્ષે કોરોના મહામારીમાં આ જે કહ્યું છે એમાં અમે આજે પૂજામાં બધા પાસે એવો સંકલ્પ લઈ રહ્યો છે કે ભગવાન આશુતોષ ઝડપથી દુનિયામાં આ જે કોરોના મહામારી છે એમાંથી બધા લોકોને છુટકારો થાય અને આખી દુનિયામાં સુખ શાંતિ અને વાતાવરણ થાય એની આજ પ્રાર્થના કરવા શિવ અને શિવનું મિલન કરાવનાર પાવન અને પવિત્ર દિવસ એટલે આજે મહાશિવરાત્રિ છે ત્યારે સૌ શિવ ભક્તોને મહાદેવ હર અને શિવરાત્રિ પર્વ હોય કે નવરાત્રિ હોય કે રક્ષાબંધન હોય દરેક પર્વની રાજકોટ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ખાસ કરી શિવરાત્રિને માધ્યમ બનાવી અને ખાસ કરી જે લોકો કોરોનાની મહામારી છે એના એમાંથી ઝડપભેર આ દેશ કોરોનાથી મુક્ત થાય એ માટે આજે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે અને વહેલી સવારથી વેદોક્ત મંત્રોચ્ચારની સાથે ભૂદેવો અને તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે આજે ફરી આપના માધ્યમથી શિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।